તો દાહોદ લોકસભા બેઠક પર બુથ કેપ્ચરિંગનો સમગ્ર કેસ. સંતરામપુર તાલુકાના પરથમપુર ગામમાં બુથ કેપ્ચરિંગનો આ સમગ્ર કેસ સામે આવ્યો. કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર પ્રભાત આફિયાડે કરેલી ફરીથી મતદાન કરવાની માંગ કરી છે. પ્રભાત આફિયાડે બુથ કેપ્ચરિંગની કલેક્ટરને ફરિયાદ કરી. ફરિયાદ બાદ હવે પ્રભાત આફિયાડનું નિવેદન પણ સામે આવ્યું છે. બુથ કેપ્ચરિંગનો વીડિયો અમારા ધ્યાને આવ્યો છે. કાર્યકર્તાઓએ ઘટના અંગે ધ્યાન દોર્યું છે. સત્તાના અહંકારમાં ભાજપના નેતાઓનું લોકશાહીના અધિકારોનું હનન કરવામાં આવ્યું. બુથ કેપ્ચરિંગની ઘટનાને અમે વખોડી કાઢીએ છીએ. તપાસ કરીને પગલાં લેવાનું અધિકારીએ જણાવ્યું છે. જે લોકોની સંડોવણી છે તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. અમે પણ વિડીયો સામે જોયો, એમાં મેં પણ વિડીયો જોયો છે અને અમારા ત્યાંના કાર્યકર્તાઓ પણ આ હકીકત થઈ છે એ જણાવ્યું છે અમને. અને અમે જોયું છે કે સત્તા પક્ષના નેતાઓ સત્તાના અહંકારમાં લોકોના લોકશાહીના અધિકારોનું હનન કરી રહ્યા છે. એને અમે વખોડી કાઢીએ છીએ અને અમે એના અંગે કલેક્ટર સાહેબને ફરિયાદ આપી છે. અમે તપાસ કરી રહ્યા છીએ અને એક્શન લઈશું એવું અમને સાંત્વના આપે. વિરોધ ઉઠાવ્યો હતો ને અમે રાત્રે જ અમે મોડા અમે આવ્યા એટલે અમને ખબર પડી અને એ પછી રાત્રે જ અમે ઇન્ટિમેટ કર્યું હતું પણ ડ્રાફ્ટિંગ કરીને આપવા માટે અમે આજે આવ્યા છીએ. અમે જે લોકો આમાં સંકળાયેલા છે એની સામે કડકમાં કડક સજા માટે અને ત્યાંના જે મતદાતાઓ છે એમના અધિકારોનું હનન થયું છે એટલે એમને રીપોલિંગ કરવા માટે અમે માંગણી કરીશું.